હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ એઝ અ રેસિપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું બટાકાની રોટલી, બટાકા રોટલી. તો એના માટે મેં બટાકા લીધા છે, જે બાફેલા બટાકા છે. ત્યારબાદ એમાં આપણે લઈશું ખાંડ, તો મેં 2 ચમચી ખાંડ લીધી છે. ત્યારબાદ એમાં આપણે મીઠું લેશું સ્વાદ પ્રમાણે, પછી 1 લીંબુ લેશું એમાં. ત્યારબાદ એમાં મરચું લેશું, પછી એમાં આપણે ઘઉંનો લોટ લેશું 1 વાટકી. તો મેં 1 વાટકી લીધો છે. તો આપણે સૌથી પહેલાં મસાલો બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, એના માટે મેં 1 ડીશ લીધી છે, એમાં આપણે બટાકા લઈશું, જે આપણે બાફેલા બટાકા છે. મેં બાફેલા બટાકા છે આ. તો આપણે એને આવી રીતે ચૂંદી લેશું. એકદમ સારી રીતે. તો ત્યારબાદ એમાં આપણે મરચું નાખી દઈશું લીલું. તમને જેટલું તીખું જોઈએ એટલું મરચું નાખવાનું, ઓછું જોઈએ તો ઓછું. ત્યારબાદ આપણે એમાં લીંબુનો રસ નાખીશું, પછી એમાં ખાંડ થોડી નાખીશું, વધારે નહીં. ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે એને આપણે મિક્સ કરી લેતું એકદમ સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો જે છે એ બની ગયો છે. તો હવે આપણે જે આપણે રોટલી બનાવીશું, રોટલી બનાવવા માટે લોટ પહેલા બાંધીશું એનો. તો ફ્રેન્ડ્સ, મેં મીઠું નાખ્યું છે અને તેલ નાખ્યું છે. તો આપણે એમાં હવે લોટ નાખીશું ઘઉંનો, એને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એને પાણી દ્વારા બાંધીશું. તો આપણે લોટને પાણી દ્વારા બાંધી લઈશું એકદમ સારી રીતે. તેમાં આપણને જેટલું જોઈએ એટલું પાણી નાખવાનું, વધારે નહીં, નહીં તો લોટ પછી ઢીલો થઈ જાય છે. તો આપણે રોટલી બાંધે એવો જ લોટ રાખવાનો છે એનો. તો આપણે સારી રીતે બાંધી લઈશું લોટને. ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો આને 2 મિનિટ રહેવા દેવાનું હોય છે, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય. તો આપણે એને 2 મિનિટ રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે લુવા બનાવી લેશું, નાના નાના પરાઠા બને એવા. તો આપણે અવા લુવા બનાવીશું, ગોળ ગોળ એકદમ, એવી રીતે બધા બનાવી લઈશું આવી રીતે. તો ફ્રેન્ડ્સ, મેં આવી રીતે લુવા બનાવી લીધા છે. તો હવે આપણે એને આવી રીતે લોટમાં થોડું મિક્સ કરીને પછી આપણે એને વણી લઈશું. તો એને રોટલી જેમ વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં વણી લીધી છે. તો હવે રોટલી જેમ વણી લીધું છે, તો હવે આપણે આની પર ઘી લગાવવાનું છે. ઘી સારી રીતે ઘી લગાડી લેશું. તમે આની અંદર ઘીનો કે પછી તેલનો પણ ઉપયોગ કરી શકો છો, બંને ચાલે. પણ એ ઘીનો ઉપયોગ કરવાથી જે આપણી બટાકા રોટલી છે એ સારી લાગે. તો મેં ઘી લગાવી દીધું છે. તો ત્યારબાદ આપણે એમાં જે આપણે માવો બનાવ્યો છે એ ભરવાનો છે. તો આપણે માવો ભરીશું એમાં, જે આપણે બનાવ્યો છે એ. તો વધારે નહીં, થોડો જ ભરવાનો આવી રીતે. તો હવે આપણે એને ચારે બાજુથી જેવી રીતે કચોરીને આપણે વાળીએ છીએ એવી રીતે વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, એને આવી રીતે ચારે બાજુથી વાળી લઈશું આપણે. હવે આપણે આને વણી લઈશું. તો આને આપણે ધીમે ધીમે વણીશું, જેથી તૂટે ના.
ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે વણી લેવાની છે. તો હવે મેં વણી લીધી છે તો આપણે એને હવે શેકી લેશું. ફ્રેન્ડ્સ, એના માટે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે. તો હવે આપણે એમાં જે આપણે રોટલી બનાવી છે એ નાખીશું. આપણે એને શેકવા નાખીશું. તો મેં નાખી દીધી છે તો આપણે એને બરાબર શેકાવી દઈશું થોડું. તો ફ્રેન્ડ્સ, મેં એને પલટાવી દીધી છે. તો હવે આપણે એને બીજી બાજુ પણ થોડું શેકાવા દઈશું, આટલું શેકાય ત્યારબાદ એમાં આપણે તેલ લગાવીશું. આવી રીતે થોડું થોડું આમાં ઘી છે એટલે ઘી ઓગળશે થોડું ફ્રેન્ડ, તો વધારે તેલ નહીં લગાવવાનું. તો આપણે એને બરાબર શેકાવા દઈશું. તો ફ્રેન્ડ, એક સાઈડથી શેકાઈ ગઈ છે તો આપણે એને બીજી સાઈડ પણ શેકી લઈશું બરાબર. તો ત્યાં પણ થોડું થોડું તેલ લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, બંને બાજુથી સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું એક ડીશમાં. તો ફ્રેન્ડ્સ, આપણી બટાકા પૂરી રોટલી તૈયાર છે. તમે જોઈ શકો છો બટાકાની રોટલી. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ રોટલી ટેસ્ટમાં સારી લાગે છે તો તમે આને જરૂરથી ટ્રાય કરજો. અને આ રોટલીને તમે ચા જોડે ખાઈ શકો છો, બટાકા રોટલીને. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.